નમસ્કાર, મારું નામ મેવાડા મેહુલ બાલાભાઈ છે. હું શ્રી વંડા પેશન્ટર શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરી રહ્યો છું. આજે હું તમારી સમક્ષ એક નવતર વિચાર રજૂ કરીશ, જેના દ્વારા પૃથ્વીનો ઇકોસિસ્ટમ વધુ સુરક્ષિત થશે. આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્રિન્ટિંગ પેપરનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે, જેનાથી ઘણા જ વૃક્ષો કાપવાની ફરજ પડે છે. આના હાલ એક વૈજ્ઞાનિકના મત મુજબ 1 ટન જૂથ અને લીસા કાગળ બનાવવા માટે 17 વૃક્ષો અને 3 ટન પાણીની જરૂર પડે છે. વિચારો, આથી આપણું પર્યાવરણ ખૂબ જ ઝડપથી નાશ પામી જશે. આના હાલ સ્વરૂપે અમારો નવતર વિચારમાં પ્રકૃતિને કદાચ કામ આવશે. સૌ પ્રથમ આપણે કેળના છોડની વાત કરીએ. તે 8 થી 9 મહિના બાદ સાવ નકામો ખેતરમાં પડી રહે છે. ખેડૂતો તેને કચરામાં કે પછી નદીમાં નાખી દેતા હોય છે. આવા નકામા કેળના છોડના પ્રકારની છાલ કાઢી પાતળા પડ બનાવી સૂકવી દેવામાં આવે અને આ સુકાયેલી છાલ અને તેમજ સુકાયેલ પડના ઊભા છેદ કરી શેરડીના સિસોડા જેવા મશીનમાં પ્રોસેસ કરવાથી મુલાયમ રેસા પ્રાપ્ત થાય છે. આ પ્રકારે પ્રાપ્ત થયેલ રેસા પેપર મેકિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ ઉપયોગી છે. આથી નકામા કેળના પ્રકારની પણ સારી કિંમત મળે છે અને વૃક્ષો તથા પાણીનો વપરાશ પણ ઘટાડી શકાય છે. અને આવા ઉદ્યોગોથી ગ્રામ્ય જીવનમાં પણ રોજગારીનો તકો વધારી શકાય છે. આભાર. હવે આ શું છે? આ કેળનું પ્રકાર અને આ તેની અંદરની છાલ છે. આ સાવ લીચી છે અને આમાંથી મુલાયમ લીસા કાગળ પ્રાપ્ત થાય છે અને આ તેમાંથી નીકળેલા રેસા છે. અમત, આ રેસા નીકળે આમાંથી? હા, કાઢીને બતાવો. કઈ રીતે રેસા કાઢશો આમાંથી? આ રેસા કાગળ બનાવવામાં કામ આવે. હા, અને આમાં આ છે કાગળનો ચૂંડો અને આમાં રેસા નાખવાથી લીસા કાગળ પ્રાપ્ત થાય છે.